બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજ્યપાલ આચાર્ય દેવદત્તજીએ તળોદના પુંસરી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અને સેવ સોઇલ અંગે વાર્તાલાપ કર્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે રાજ્યપાલની ઉપસ્થિતિમાં આજે પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો, જેમાં કૃષિકારો સાથે વાર્તાલાપ કરી અનુભવોની વિગતો મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગોનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બીજ ઉપજાઉ બની રહે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. ખેડૂતોને ઓર્ગોનિક જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીનમાં જીવાણુ, અરસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે, જેના કારણે જમીનના ઓર્ગોનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઉ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંત સહિત રાજ્યપાલે સમજાવ્યું હતું. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમણે જણાવતા રાજ્યપાલે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનું પ્રેરક બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.